ભારતીય જનતા પાર્ટીના એક એજન્ટ તરીકે રાજકોટના પોલીસ કમિશનર વર્તે છે. રાજકોટ શહેર પોલીસ કમિશનર પર આ પ્રકારના આરોપ કોંગ્રેસના નેતા શા માટે લગાવી રહ્યા છે? આ આરોપ એટલા માટે લાગી રહ્યા છે કારણ કે રાજકોટ શહેર પોલીસ કમિશનર કચેરીમાં આજે કોંગ્રેસ જ્યારે અગ્નિકાંડના મુખ્ય આરોપી સાગઠીયા વિરુદ્ધ આવેદનપત્ર આપવા પહોંચ્યા ત્યારે મીડિયા માટે પ્રવેશબંધી કરવામાં આવી, નેતાઓને પ્રવેશતા અટકાવવામાં આવ્યા અને તેના કારણે રાજકોટ શહેર પોલીસ ભારતીય જનતા પાર્ટીની એજન્ટ છે અને પોલીસ કમિશનર ભારતીય જનતા પાર્ટીના એજન્ટ છે તે પ્રકારના આક્ષેપો સામે આવી રહ્યા છે. વિગતવાર વાત કરીએ રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ બાદ હવે રાજકોટ શહેર પોલીસ કમિશનરની કચેરીમાં પત્રકારોનો પણ શા માટે પ્રવેશ બંધ કરવામાં આવ્યો છે? વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે. નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. રાજકોટ શહેર પોલીસ અને રાજકોટ મહાનગરપાલિકાના બહાદુર અધિકારીઓ અને તેના કમિશનરના કારણે રાજકોટમાં જ્યાં મોતનો તાંડવ ખેલાયો તેવું TRP ગેમ ઝોન વર્ષો સુધી કોઈ પણ પ્રકારની મંજૂરી વગર ચાલતું રહ્યું. આ અધિકારીઓ આંખાડા કાન શા માટે કરી રહ્યા હતા? કારણ કે હપ્તા મળી રહ્યા હતા, તોડ થઈ રહ્યો હતો, કરોડોની બેનામી સંપત્તિ એકત્રિત થઈ રહી હતી તેવું કારણ સામે આવ્યું. કારણ કે રાજકોટ મહાનગરપાલિકાના TPO સાગઠીયાના 18 કરોડ રૂપિયા જેટલી બેનામી સંપત્તિ, રોકડ રકમ, સોનું, જમીન, મકાન, પ્લોટ, ફાર્મ હાઉસ આ બધું એન્ટી કરપ્શન બ્યુરોને મળી ચૂક્યું છે. JCBની ટીમે દરોડો પાડ્યો અને તેણે સોનું પકડ્યું, ₹15 કરોડનું, 5 કરોડ રૂપિયા રોકડા પકડ્યા. તે ACBની ટીમ પર ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ આક્ષેપ લગાવ્યા કે ક્યાંક ACBની ટીમ આ રકમ ઓછી તો નથી બતાવી રહી ને ઉપરની મલાઈ ACBના ટીમના સભ્યોએ તારવી તો નથી લીધી ને. તેમણે કહ્યું કે TPO સાગઠીયાને મળવા ધારાસભ્ય જાય છે, TPO સાગઠીયાને મળવા માટે ભાજપના નેતાઓ જાય છે, કોર્પોરેટરો જાય છે, માધ્યમો પણ આ બાબતોને લખે છે, ત્યારે TPO સાગઠીયાના મામલે કયા ભાજપના નેતાઓને બચાવવાનો કારસો ચાલી રહ્યો છે તેની તપાસ પણ જરૂરી છે. આ બાબતોની વચ્ચે આજે આ દ્રશ્યો રાજકોટ શહેર પોલીસ કમિશનરના કચેરી ખાતેના જોવા મળ્યા, જ્યાં પત્રકારો બહાર ઉભા તમને બતાવી રહ્યા છે. આ તમામ દ્રશ્યો પત્રકારો અંદર જઈ તમને બતાવી શકતા હોત અને શક્ય હોત જો તેમને અંદર પ્રવેશ આપ્યો હોત, પરંતુ પોલીસે આજે પત્રકારો માટે રાજકોટ શહેર પોલીસ કમિશનર કચેરી બહારથી જ તાળાબંધી કરી અને પ્રવેશબંધી કરી દીધી હતી. કોંગ્રેસના આ નેતા રાજદીપસિંહ શું આક્ષેપ કરી રહ્યા છે એ સાંભળો. બાદમાં કોંગ્રેસના દિગ્ગજ અને પીઢ નેતા જશવંતસિંહ ભટ્ટીને સાંભળો. ભારતીય જનતા પાર્ટીના એક એજન્ટ તરીકે રાજકોટના પોલીસ કમિશનર વર્તે છે, એને મીડિયામાં ચોથી જાગીરમાં રસ નથી, રાજકોટના લોક પ્રશ્નમાં રસ નથી, માત્ર ને માત્ર દારૂ અને જુગારના અડાના હપ્તા લેવામાં રાજકોટ પોલીસ કમિશનર સક્રિય છે અને એનો હપ્તો ભારતીય જનતા પાર્ટીમાં ગાંધીનગર લગીને પહોંચાડે છે. જ્યારે કોંગ્રેસ એક વિરોધ પક્ષ તરીકે આજે જે TRG ગેમની અંદર સાગઠીયા નામના વ્યક્તિ પાસે કરોડો રૂપિયાની જે સંપત્તિ પકડાણી, એનો નાર્કો ટેસ્ટ કરવાની માંગ સાથે એમની સાથે કોણ કોણ જોડાયેલા છે, સત્ય હકીકત રાજકોટની જનતા સામે આવે તે પ્રશ્ન લઈને અમે ગયા છીએ. મીડિયા આટલું બધું આવ્યું, 50 મીડિયા વાળાને રોકવામાં આવ્યા છે. આપને મેં કીધું તો ખરા, ભારતીય જનતા પાર્ટીનો એજન્ટ છે અને ભારતીય જનતા પાર્ટી અત્યારે પ્રજામાં નીકળી શકે એવી પરિસ્થિતિ નથી, ત્યારે એજન્ટોને આગળ કરી અને લોકશાહીનું ગળું દબાવવાનું કામ કરી રહી છે. પણ દારૂ જુગારના અડ્ડા બેફા માલે છે રાજકોટમાં, એ દેખાતા નહીં. એને એટલા માટે નથી દેખાતા કે એમાં ગાંધીજીની જે હપ્તો આવે છે ગાંધીજી વાળો, એમાં એને મજા આવે છે, લોક પ્રશ્નમાં એને મજા નથી આવતી. આ લોકોને સીધા કરવાનું કામ હવે વિરોધ પક્ષ તરીકે કોંગ્રેસ પાર્ટી કરશે. તો તમે સાંભળ્યું એ પ્રકારે જશવંતસિંહ ભટ્ટી અને રાજદીપસિંહના આક્ષેપો હતા રાજકોટ શહેર પોલીસ કમિશનર પર કે તે ભાજપના એજન્ટ છે અને રાજકોટ શહેર પોલીસ ભારતીય જનતા પાર્ટીની કચેરી. આવું શા માટે વિપક્ષ આક્ષેપ કરી રહ્યો છે તેવો સવાલ કરવામાં આવ્યો ત્યારે તેમણે પત્રકારો માટેની પણ વાત કરી કે માધ્યમો સુદ્ધાને કચેરીમાં અંદર નથી જવા દેતા તો બીજું શું. હવે આ મામલે કોંગ્રેસે રાજનીતિ તેજ કરી છે. એક તરફ જિગ્નેશ મેવાણી લાંબા સમયથી રાજકોટમાં
આ આંદોલન ચલાવી રહ્યા છે. બાદમાં તેમણે મોરબીના ઝૂલતા પુલના પીડિતો માટે અવાજ ઉઠાવ્યો. સુરતના જે ભૂલાઈ ગયેલું તક્ષશિલા અગ્નિકાંડ છે તેના માટે પણ અવાજ ઉઠાવ્યો અને તેમણે કહ્યું કે ન્યાય મેળવીને જંપીશું. ભારતીય જનતા પાર્ટી હાલ ભીંસમાં છે એવા કયા નેતાઓ છે જેમને બચાવવા માટેના હવાતિયા હવે પોલીસ મારવા લાગી છે? એવા કયા નેતા છે જેઓ ફોન કરી અને એવું કહી રહ્યા છે કે હું ટૂંક સમયમાં મંત્રી બનું છું, મંત્રીમંડળમાં મારો સમાવેશ છે, આ મામલાને હું સમેટી લઈશ, પરંતુ જો તમે કાર્યવાહી કરી છે તો તમારા વિરુદ્ધ પણ કાર્યવાહી થશે? આવી ચર્ચાઓ રાજકોટ શહેરમાં છડેચોક ચાલી રહી છે. હવે ઇજ્જત અને આબરૂ પોલીસને બચાવવાની છે. કામગીરી કરીને લાંબા સમયથી તેઓ કામગીરી કરી રહ્યા હતા તેના પર સવાલો પેદા થઈ રહ્યા છે. હવે પોલીસને ભારતીય જનતા પાર્ટીના એજન્ટ કહેવામાં પણ વિપક્ષના નેતાઓ ખચકાટ નથી અનુભવતા? આવું બધું શા માટે? જનતા તરીકે તમે શું વિચારો છો? આ તમારું મંતવ્ય કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. નમસ્કાર. વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડા.